નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો આગળ આપણે ભાગ સાત કે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ની અંદર આપણે આંખની જે ખામીઓ છે, આંખની કેટલા પ્રકારની ખામીઓ હોય, કઈ કઈ ખામીઓ હોય, તો લઘુદ્રષ્ટિની ખામી છે, ગુરુદ્રષ્ટિની ખામી છે, એના વિશે આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી ગયા છે. હવે એનાથી આગળ એક જે ત્રીજી ખામી છે, તો એ ત્રીજી ખામી વિશે વાત કરવા જઈ રહ્યા છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ત્રીજી જે ખામી છે જેને કહેવામાં આવે છે પ્રેસ બાયોપિયા. શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા. તો આ જે ખામી છે, તો આ ખામીની અંદર શું થાય છે? પહેલા તો આપણને એ ખબર હોય પ્રેસ બાયોપિયા એટલે શું, આ ખામી છે એ શું છે, પછી એની અંદર કઈ કઈ તકલીફો થાય છે, કયા કયા કારણો રીતે ખામી થતી હોય છે. તો પ્રેસ બાયોપિયા થવાના કારણો જણાવવાના છે, આ ખામી કેવી રીતના નિવારી શકાય, એનું નિવારણ પણ કરવાનું છે. તો આપણે સૌ પ્રથમ પ્રશ્ન સ્વરૂપમાં ચર્ચા કરીએ તો પ્રેસ બાયોપિયા ખામી સમજાવો. તમને આવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે, પ્રેસ બાયોપિયાની ખામી જે છે એ સમજાવવાની છે. તો સૌ પ્રથમ આપણને ખબર હોય છે કે પ્રેસ બાયોપિયા એટલે શું. તો પ્રેસ બાયોપિયા એટલે કે મોટી ઉંમરની જે વ્યક્તિ હોય, તો મોટી ઉંમરની વ્યક્તિ છે, તો મોટી ઉંમરની વ્યક્તિઓ છે એ સ્પષ્ટ રીતે લખી કે વાંચી શકતી નથી. એટલે એને લખવામાં કે વાંચવામાં શું થતી હોય છે? તકલીફ પડતી હોય છે. અને એ તકલીફ જે પડે છે અને આ જે ખામી ઉદ્ભવે છે, તો આવી જે ખામી હોય છે, તો આ ખામીને શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. આ જે ખામી છે, આ ખામી ખાસ કરીને જે આપણા સિલિયરી સ્નાયુ, ટૂંકમાં આપણી જે આંખની જે સમાવેશ ક્ષમતા હોય છે, તો આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય અને ઘટાડો થવાના કારણે જ તે આ ખામી ઉદ્ભવતી હોય છે. તો આ ખામીનું આપણે નિવારણ કેવી રીતના કરી શકાય, કેવી રીતના ઉદ્ભવે છે, એની તમામ પ્રકારની માહિતી આપણે લેખિત સ્વરૂપમાં એની રજૂઆત કરીશું. તો સૌ પ્રથમ કે મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીના કારણે સહેલાઈથી લખી કે વાંચી શકતા નથી, તેને શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. કે મોટી ઉંમરની વ્યક્તિઓ, મોટી ઉંમરની વ્યક્તિઓ આ ખામીને કારણે સહેલાઈથી લખી કે વાંચી શકતા નથી. મોટી ઉંમરની વ્યક્તિઓ આ ખામીના કારણે સહેલાઈથી લખી કે વાંચી શકતા નથી. તો આ પ્રકારની ખામીને શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા. આવા પ્રકારની જે ખામી ઉદ્ભવે છે, તો આવા પ્રકારની ખામીને શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. એટલે કે મોટી ઉંમરની જે વ્યક્તિઓ હોય છે, આ ખામીના કારણે સહેલાથી લખી કે વાંચી શકતી નથી, સહેલાથી લખી પણ શકાય નહીં કે પછી વાંચી પણ શકાય નહીં. એના માટે કાં તો એને ચશ્માનો ઉપયોગ કરવો પડતો હોય છે. ઘણી બધી વાર એવું બનતું હોય, ચશ્માનો ઉપયોગ કરવા છતાં પણ એ દૂરની વસ્તુઓને, નજીકની વસ્તુઓને જોઈ શકતી ન હોય, અથવા દૂરની વસ્તુને જોઈ શકતી ન હોય. તો આવી ખામી ઉદ્ભવતી હોય છે, અને આ જે ખામી ઉદ્ભવે છે તેને શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે આંખની જે સમાવેશ ક્ષમતામાં હોય છે એમાં શું થાય છે? ઘટાડો થાય. સામાન્ય રીતે શું થાય છે કે સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે તેની સમાવેશ ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેમ તેમ તેની આંખની જે જોવાની જે ક્ષમતા હોય છે, આંખની જે સમાવેશ ક્ષમતા હોય છે, એ આંખની સમાવેશ ક્ષમતામાં શું થતો જાય છે? દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળે છે. અને મોટા ભાગના લોકોની અંદર શું થાય છે? નજીક બિંદુ છે ધીમે ધીમે દૂર થતું જાય છે. મોટા ભાગના 80% લોકોની અંદર એવું બનતું હોય છે, જેનું નજીક બિંદુ હોય છે, નજીક બિંદુ ધીરે ધીરે શું થતું જાય છે? દૂર ખસતું જાય. અને એટલા જ માટે નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા
નથી. કે મોટા ભાગના વ્યક્તિઓની અંદર અથવા મોટા ભાગના લોકોની અંદર કે મોટા ભાગના લોકોમાં તેનું નજીક બિંદુ ધીમે ધીમે દૂર ખસતું જાય છે. તેનો જે નજીક બિંદુ હોય છે ધીમે ધીમે શું થતું જાય છે, દૂર ખસતું જાય છે. અને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એટલે કે એનું નજીક બિંદુ શું થાય છે, ધીમે ધીમે દૂર જાય. અને નજીક બિંદુ દૂર જવાના લીધે જ છે, તેથી જ તે ચશ્માના ઉપયોગ વગર નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. શું થાય છે કે મોટા ભાગના લોકોની અંદર તેનું જે નજીક બિંદુ હોય છે એ ધીમે ધીમે દૂર ખસતું જાય છે. અને નજીક બિંદુ ધીમે ધીમે દૂર ખસવાના લીધે જ તે શું થાય છે, ચશ્માનો ઉપયોગ ન કરે તો ચશ્મા વગર નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકતા નથી, સરળતાથી કે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. અને આમ ઘણી વાર વ્યક્તિ શું કરે છે, તો ઘણી બધી વાર લોકોને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુઓને પણ જોવામાં મુશ્કેલ ઉદ્ભવે છે. તો અહીં આપણે વાત કરી કે નજીકની વસ્તુઓને ચશ્મા જોઈ શકતા નથી, પણ ઘણી બધી વાર એવું બને કે ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુને પણ જોઈ શકતા નથી. એટલે કે નજીકની પણ ન દેખાય, દૂરની પણ ન દેખાય. તો ઘણી બધી વાર ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુઓ દૂરની વસ્તુઓને પણ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. ઘણી બધી વાર એવું બને છે કે ચશ્માના ઉપયોગ વગર એ દૂરની વસ્તુઓને પણ શું થતી હોય છે, જોઈ શકતા નથી. આ પરિસ્થિતિમાં એનું દૂર બિંદુ છે અનંત અંતરેથી શું થાય છે, ધીરે ધીરે, ટૂંકમાં એનું જે અનંત બિંદુ હોય છે એ અનંત અંતરેથી ધીરે 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 શું થાય છે, નજીક આવતું જાય છે. એટલે કે વ્યક્તિની શું આવતું જાય છે, નજીક આવતું તમને જણાય છે. તો આવી પરિસ્થિતિમાં વ્યક્તિનું દૂરબિંદુ, આપણને ખબર છે દૂરબિંદુ ક્યાં હોય, અનંત અંતર હોય. એટલે કે વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને વ્યક્તિની નજીક આવતું જણાય છે. શું થાય છે, આવી પરિસ્થિતિ એટલે કે દૂરની વસ્તુને પણ જોઈ શકતા નથી, એવી પરિસ્થિતિમાં શું થાય, વ્યક્તિનું જે દૂરબિંદુ છે એ અનંત અંતરેથી ખસીને ધીરે ધીરે શું થાય છે, વ્યક્તિની નજીક આવતું હોય તેવું જણાય છે. એટલે વ્યક્તિની નજીક ખસતું હોય છે. તો આમ ઘણી વાર વ્યક્તિ છે એ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બંને પ્રકારની ખામીથી શું થતા હોય છે, તો પીડે છે. અહીંયા નજીકની વસ્તુ પણ નથી જોઈ શકતા, દૂરની વસ્તુને પણ નથી જોઈ શકતા, ને એટલા જ માટે વ્યક્તિ છે એ શું થાય છે, બંને પ્રકારની ખામીથી શું થાય છે, પીડાય છે. તો આમ વ્યક્તિઓ ઘણી વાર બંને પ્રકારની ખામીથી પીડાય છે. આમ ઘણી વાર વ્યક્તિઓ છે એ બંને પ્રકારની કે લઘુ દ્રષ્ટિની અને ગુરુ દ્રષ્ટિની બંને પ્રકારની ખામીથી શું થતા હોય છે, પીડાતા હોય છે. આ હતી ખામીની વાત, કે ખામીમાં
શું થાય છે કે મોટી ઉંમરની ખાસ કરીને વ્યક્તિ હોય એ આ ખામીના કારણે સહેલાઈથી લખી કે વાંચી શકતા નથી. બીજી વસ્તુ છે કે સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે તેની આંખની સમાય ક્ષમતા શું થતી જાય છે, ઘટતી જાય છે. કે મોટા ભાગના લોકોમાં તેનું નજીક બિંદુ છે ધીમે ધીમે શું જાય, દૂર જાય. નજીક બિંદુ દૂર જાય છે, નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. ત્યારે ઘણી બધી વાર એવું બને છે કે દૂર બિંદુ છે અને અંદર ખસીને ધીરે ધીરે વ્યક્તિ તરફ આવતું જણાય. એટલા માટે નજીકની દૂરની વસ્તુને પણ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. અને આના ઉપરથી કહી શકે ઘણી બધી વાર વ્યક્તિ છે કે નજીકની કે દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. એટલે કે બંને પ્રકારની ખામીથી શું થાય છે, પીડાય છે. તો આ જે ખામી છે તો ખામી ઉદ્ભવવાનું કારણ શું છે, કે ખામી ઉદ્ભવવાના કારણો, આ જે ખામી ઉદ્ભવે છે એ ખામી ઉદ્ભવવાના કારણો શું છે, કે ખામી ઉદ્ભવવાના કારણો. ખામી છે કયા કયા કારણોના લીધે ઉદ્ભવે છે તેની આપણે વાત કરવી છે. તો આ ખામી છે સિલિયરી સ્નાયુઓ છે ક્રમિક નબળા પડવાથી આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે. જો આ ખામી ઉદ્ભવનું મુખ્ય કારણ શું છે, કે આપણા જે સિલિયરી સ્નાયુ હોય છે તો આ જે સિલિયરી સ્નાયુ હોય છે એ નબળા પડે છે અને આપણો જે લેન્સ હોય છે લેન્સની જે સ્થિતિસ્થાપકતા હોય છે એ સ્થિતિસ્થાપકતા પણ નબળી પડવાથી ખાસ કરીને આ ખામી ઉદ્ભવતી હોય છે. તો આ ખામી એનું પહેલું જ કારણ છે, આ ખામી ખાસ કરીને આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના સિલિયરી સ્નાયુઓ છે નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા નબળી પડવાથી ઉદભવે છે. યાદ રાખજો આ ખામી ખાસ કરીને આંખના જે સિલિયરી સ્નાયુ હોય છે સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે, ત્યારબાદ આંખની લેન્સની જે સ્થિતિસ્થાપકતા હોય છે લેન્સની સ્થિતિસ્થાપકતા નબળી પડવાથી અથવા ઓછી થવાથી પણ શું થાય છે, આ ખામી ઉદ્ભવતી હોય છે. તેથી પ્રેસ બાયોપિયામાં મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય એટલા જ માટે આંખની જે એની સ્થિતિસ્થાપકતા ઓછી થાય એટલે એની કેન્દ્ર લંબાઈમાં શું થાય, વધારો થાય. એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય રહે છે. પરંતુ આંખનો જે ડોળો હોય છે ડોળાની લંબાઈમાં કોઈ જાતનો કોઈ ફેરફાર થતો નથી. કેન્દ્ર લંબાઈ વધે છે પણ આંખના ડોળામાં કોઈ ફેરફાર નથી થતો ને એટલા જ માટે આવી ખામીઓ શું થતી હોય છે, સર્જાતી હોય છે. તો આ ખામીના મુખ્ય કારણમાં આંખના જે લેન્સ હોય છે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે. તો આ ખામીના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે. શું થાય છે, આ ખામીના મુખ્ય કારણમાં આંખના લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ કેન્દ્ર લંબાઈમાં શું થાય છે, વધારો થાય છે. પરંતુ આંખના જે ડોળા છે ડોળાની લંબાઈ સામાન્ય હોય છે પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય છે. જો આમાં શું થાય, કેન્દ્ર લંબાઈ બદલાય છે, કેન્દ્ર લંબાઈ વધારો થાય છે પરંતુ આંખનો જે ડોળો છે એની લંબાઈ છે સામાન્ય, એ જેટલી હોય તેટલી ને તેટલી જ રહે છે. એના જ કારણે જે ફેરફારો બંને સાથે થવા જોઈએ થતા નથી અને એના જ કારણે શું થાય છે, આ ખામી ઉદ્ભવતી હોય છે. ખાસ કરીને યાદ રાખજો ખામી ઉદ્ભવના મુખ્ય કારણ કે આંખ, આ ખામી ખાસ કરીને આંખના સિલિયરી સ્નાયુઓ અને આપણો જે આંખનો જે લેન્સ છે એ બંનેની સ્થિતિસ્થાપકતા નબળી પડે છે. એના કારણે એનું મુખ્ય કારણ છે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે અને આંખનો ડોળો સામાન્ય રહે છે એટલા માટે. હવે આ જે ખામી છે તો આ ખામીનું મારે નિવારણ કરવું છે. તો ખામીનું નિવારણ ખામીનું
નિવારણ. આજે ખામી ઉદ્ભવ છે, ખામીનું મારે નિવારણ કરવું છે, તો આ ખામીનું નિવારણ કરવા માટે આપણે કયા ઉપાયો કરી શકીએ છે તેની વાત કરવી છે. આ ખામીને યોગ્ય પાવર વાળા બહિર્ગો લેન્સના ઉપયોગ કરીને સુધારવામાં આવે છે. ખાસ કરીને આપણે જે નજીકની વસ્તુ નથી દેખાતી એટલા માટે આપણે આ ખાસ કરીને શું કરવાનું છે, આ ખામીના નિવારણ માટે યોગ્ય પાવર વાળા બહિર્ગો લેન્સનો ઉપયોગ કરવાનો છે. આ ખામીના નિવારણ માટે યોગ્ય પાવર વાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખામીના નિવારણ માટે શું કરવામાં આવે છે, યોગ્ય પાવર વાળા બહિર્ગોળ લેન્સનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. જે વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે, જો આપણે આગળ પણ વાત કરીએ કે આ ખામીને શું થાય, બંને પ્રકારની ખામીથી પીડાતી હોય છે, તો આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ અથવા બાયફોકલ લેન્સની શું થાય છે, જરૂર પડે છે. કે જે વ્યક્તિઓ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે તેવા વ્યક્તિઓએ દ્વિકેન્દ્રી લેન્સ, કેવો, દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો તેને કહેવામાં આવે છે બાયફોકલ લેન્સ, કેવો, બાયફોકલ લેન્સ નો ઉપયોગ કરાય છે. એટલે કે જે વ્યક્તિ બંને પ્રકારની ખામીથી પીડાતો હોય તો આવા વ્યક્તિઓએ શું કરવામાં આવે છે, દ્વિકેન્દ્રી લેન્સ, કેવા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, દ્વિકેન્દ્રી લેન્સનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો બાયફોકલ લેન્સનો શું કરવામાં આવતો છે, ઉપયોગ કરવામાં આવે છે, અથવા એની જરૂર પડતી એને હોય છે. યાદ રાખજો, જે વ્યક્તિ બંને પ્રકારની લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી હવે બંને પ્રકારની ખામીથી પીડાતો હોય તો એવા વ્યક્તિઓના નિવારણ માટે કયો લેન્સ વપરાય છે, દ્વિકેન્દ્રી લેન્સ, કેવો, દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો બાયફોકલ લેન્સનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવતો હોય છે. બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને પ્રકારના લેન્સનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવતો હોય છે. લેન્સ એમ બંને લેન્સ હોય છે. તો બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને લેન્સ હોય છે. જો અહીં દ્વિકેન્દ્રી કીધું છે, દ્વિકેન્દ્રી એટલે બે કેન્દ્ર વાળો, ટૂંકમાં બહિર્ગોળ લેન્સ પણ દ્વિકેન્દ્રી એટલે કે બાયફોકલ, ટૂંકમાં બે, શું, એમાં બે બંને પ્રકારના લેન્સ હોય, અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને લેન્સનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. એટલે બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે બાયફોકલ લેન્સનો ઉપરનો જે ભાગ હોય છે અંતર્ગોળનો હોય, અંતર્ગોળ લેન્સ ધરાવે છે જે દૂરની વસ્તુને જોવા માટે શું થાય છે, મદદરૂપ થાય છે, અને નીચેનો જે ભાગ હોય છે એ બહિર્ગોળ લેન્સ ધરાવે છે અને જે નજીકની વસ્તુઓને જોવા માટે શું થાય છે, મદદરૂપ થાય છે. કે બાયફોકલ લેન્સમાં સામાન્ય રીતે શું થાય, ઉપરનો જે ભાગ હોય છે એ અંતર્ગોળ લેન્સ ધરાવે, શું થાય, ઉપરનો જે ભાગ હોય છે બાયફોકલ લેન્સમાં સામાન્ય રીતે ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે. સામાન્ય રીતે બાયફોકલ લેન્સમાં સામાન્ય રીતે ઉપરનો જે ભાગ હોય શું ધરાવે છે,
અંતર્ગોલેન્સ, તો અંતર્ગોલેન્સ નો ઉપયોગ શું થાય છે આપણને ખબર છે, તો અંતર્ગોલેન્સ થી દૂરની વસ્તુને જોવામાં શું થાય છે, મદદરૂપ થાય છે, કે અંતર્ગોલેન્સ ધરાવે છે જેથી તે દૂરની વસ્તુઓને જોવામાં શું થાય છે, મદદરૂપ બને છે. તેથી તે દૂરની વસ્તુઓને જોવામાં શું થાય છે, મદદરૂપ બનતું હોય છે. પડી ખબર, બાયફોકલ લેન્સનો સામાન્ય રીતે જે ઉપરનો ભાગ હોય છે, ઉપરનો ભાગ શેનો બનેલો હોય છે, અંતર્ગોલ લેન્સનો. અને અંતર્ગોલ લેન્સનો ઉપયોગ શું છે, દૂરની વસ્તુઓને જોવામાં મદદરૂપ થાય છે. એવી રીતના બાયફોકલ લેન્સનો નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે. બાયફોકલ લેન્સ નો નીચેનો ભાગ શું ધરાવે છે, બહિર્ગોળ લેન્સ ધરાવે છે. જેથી તે નજીકની વસ્તુઓને જોવામાં શું થાય છે, મદદરૂપ બને છે. એ રીતે નજીકની વસ્તુઓને જોવામાં શું બને છે, મદદરૂપ બને છે. ખાસ કરીને યાદ રાખજો, બાયફોકલ લેન્સનો સામાન્ય રીતે ઉપરનો જે ભાગ છે અંતર્ગોળ લેન્સ ધરાવે છે, જેથી કરીને તે દૂરની વસ્તુઓને જોવામાં મદદરૂપ બને. નીચેનો જે ભાગ હોય છે બહિર્ગોળ લેન્સ ધરાવે છે, જેથી કરીને તે શું કહી શકાય, નજીકની વસ્તુઓને જોવામાં શું થાય છે, મદદરૂપ થતું હોય છે. અને આવી રીતના તમે બાયફોકલ લેન્સની મદદથી શું કરી શકો છો, પ્રેસ બાયોપિયા ખામીનું નિવારણ કરી શકતા હોય છો. ખાસ કરીને અગત્યનો પ્રશ્ન છે, પ્રેસ બાયોપિયાની ખામી સમજાવો, અથવા તમને એમ પણ પ્રશ્ન પૂછે છે કે પ્રેસ બાયોપિયા ખામી એટલે શું તે જણાવી, તે ખામી ઉદ્ભવવાના કારણો અને તેનું નિવારણ સમજાવો, તો તમે વિસ્તૃત રીતે એનો જવાબ લખી શકતા હોય છો. તો હવે આગળની જે ટૂંકમાં આજે આંખ સાથે સંકળાયેલી જેટલી બાબતો અહીંયા શું થાય છે, પૂરી થાય. હવે એના પછી આપણે જે પ્રિઝમ છે, પ્રિઝમ વિશે ચર્ચા કરીશું. પ્રિઝમ એટલે શું, પ્રિઝમમાં કેટલી બાજુઓ હોય છે, કેવી રીતના એનું વક્રીભવન થાય છે, એની આપણે ચર્ચા ડિટેલમાં કરીશું. જય હિન્દ.